એસીટી એક્સેલેરેટર માટે WHO ના વિશેષ રાજદૂત કોને નિયુક્ત કરવામાં આવ્યા છે અને BCCI ભ્રષ્ટાચાર નિરોધક સમિતિના નવા પ્રમુખ કોણ બને છે ચાલો શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી તાજેતરમાં સુમન ચક્રવર્તીને વૈજ્ઞાનિક અનુસંધાન માટે 30મો જીડી બિરલા પુરસ્કાર એનાયત થયો છે ઈમેજમાં તમે તે મહાનુભાવને જોઈ શકો છો નામ ન ભૂલતા સુમન ચક્રવર્તી અને તેઓને વૈજ્ઞાનિક અનુસંધાન માટે ત્રીસમો જી ડી બિરલા પુરસ્કાર એનાયત થયો છે પ્રોફેસર સુમન ચક્રવર્તીને એન્જિનિયરિંગ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વૈજ્ઞાનિક અનુસંધાન માટે ત્રીસમાં જીડી બિરલા પુરસ્કાર અને સરળ સ્વાસ્થ્ય સેવાઓ માટે વિકાસશીલ પ્રૌદ્યોગિકીમાં તેઓના વિશેષ પ્રયોગો માટે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ

અને આ પુરસ્કાર પચાસ વર્ષથી ઓછી ઉંમરના પ્રખ્યાત વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવે છે આ પુરસ્કારમાં પાંચ લાખ રૂપિયા નકદ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે આ ખાસ યાદ રાખીએ કે આ પુરસ્કાર સ્વરૂપે શું શું આપવામાં આવે છે કેટલા વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિકોને અપાય છે એ તમામ માહિતીથી તમને અવગત કર્યા છે ભૂલી ન જતા અને પ્રાપ્તકર્તાને એક પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવે છે જેમના વર્તમાન અધ્યક્ષ ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમીના અધ્યક્ષ પ્રોફેસર ચંદ્રિમા શાહ છે ઈમેજમાં તમે જોઈ શકો છો ચંદ્રિમા શાહને અને આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો એમાં હાઇલાઇટમાં છે શીખ ધર્મના નવમા ગુરુ ગુરુ તેગ બહાદુર તાજેતરમાં ગુરુ તેગ બહાદુરની ચારસોમી જન્મ જયંતિની યાદમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકનું આયોજન ગઈકાલે એટલે કે 8 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું અને આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના ઓક્ટોબર 2020 માં કરવામાં આવી હતી અને આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાનો ઉદ્દેશ્ય શો છે ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મજયંતિની યાદમાં સંબંધિત નીતિઓ યોજનાઓ કાર્યક્રમોને મંજૂરી આપવાનો તથા પાલન કરવાનો છે આ સમિતિમાં પ્રધાનમંત્રી શ્રી સહિત સિત્તેર અન્ય સભ્યો પણ સામેલ છે અને ગુરુ તેગ બહાદુરજીની જ્યારે વાત આવે તો તેઓનો જન્મ ક્યારે થાય છે એક એપ્રિલ સોળસોને ના રોજ પરંતુ ક્યાં તો કે પંજાબના અમૃતસર મુકામે અને તેઓ શીખ ધર્મના નવમા ધર્મગુરુ હતા આ શબ્દ ખાસ યાદ રાખે કે શીખ ધર્મના નવમાં ધર્મગુરુ કોણ હતા તો ગુરુ ગુરુ તેગ તેગ બહાદુરજી અને બહાદુરને બાદશાહ ઔરંગઝેબના આદેશ પર સોળસો નવેમ્બર પંચોતેર ના રોજ ચાંદની ચોક દિલ્હી ખાતે મારવામાં આવ્યા હતા એટલે કે તેઓની હત્યા કરવામાં આવી હતી ગુરુ તેગ બહાદુરજી બાદ શીખ ધર્મના ના દસમા ધર્મગુરુ તેઓના જ પુત્ર ગુરુ ગોવિંદસિંહ બન્યા હતા ગુરુ તેગ બહાદુર રચિત એકસો પંદર ગ્રંથ સાહેબ પુસ્તકમાં સમાવિષ્ટ છે અને તેઓ અંગીકાર ના કરવાના કારણોસર મુગલ બાદશાહ ઔરંગઝેબ સામે પોતાનું મસ્તક કપાવ્યું હતું ગુરુ તેગ બહાદુરજીએ અને શીખ ધર્મના પ્રથમ ગુરુ અને શીખ ધર્મના સ્થાપક કોણ હતા ગુરુ નાનક અને તેમનો જન્મ પંજાબના લાહોરમાં તલવંડી ગામે થયો હતો તો આ ખાસ યાદ રાખીએ કે શીખ ધર્મના પ્રથમ ગુરુ કોણ તો કે ગુરુ નાનક અને તેઓએ જ શીખ ધર્મની સ્થાપના કરી અને તેઓનો જન્મ ક્યાં થાય છે તો પંજાબ પ્રાંતના લાહોરમાં તલવંડી ગામે અને તેઓ કબીરને ગુરુ માનતા હતા કોણ તો કે આપણા ગુરુ નાનક દેવજી કબીરને ગુરુ માનતા હતા અને તેમણે એક સૂત્ર આપ્યું હતું સત શ્રી અકાલ અને લોકોને વિના મૂલ્ય જમાડવાની પ્રથા એટલે કે ગુરુકાલ લંગરની શરૂઆત કરી હતી તો પરીક્ષામાં એક પ્રશ્ન બને કે ગુરુકાલ લંગર પ્રથા સંબંધિત છે તો લોકોને વિના મૂલ્યે જમાડવાની પ્રથા શીખ ધર્મમાં પ્રવર્તે છે અને તેને કહેવાય છે ગુરુકાલ લંગર અને શીખ શબ્દ સંસ્કૃતના શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ શું થાય છે અનુયાયી શીખનાર અથવા તો આદેશ એવો તેનો અર્થ થાય છે શીખ ધર્મના છેલ્લા દસમા ગુરુ કોણ તો કે ગુરુ ગોવિંદસિંહજી ઈમેજમાં તમે જોઈ શકો છો અને ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી હતી અને તેઓએ પાંચ ક પણ આપ્યા હતા તો આ પાંચ ક કયા કયા તો યાદ રાખો કેશ કંધા કિરપાણ કચ્છા અને કડા અને શીખ ધર્મના સ્થાપક બોલે તો ગુરુ નાનકદેવ અને શીખ ધર્મનું ઉદ્ગમ સ્થળ કયું છે તો કે ભારતનું પંજાબ અને શીખનો ધર્મ ગ્રંથ છે ગ્રંથ સાહેબ અને ધર્મ સ્થાન છે ગુરુદ્વારા તો આ બેઝિક માહિતી કોઈ પણ ધર્મની આવે તો આટલી બાબતો હંમેશા યાદ રાખીએ રાષ્ટ્રીય સમાચારમાં હાઇલાઇટમાં છે ડીઆરડીઓ તાજેતરમાં એ મિસાઇલ હુમલાઓ સામે નૌસેનાના જહાજોની સુરક્ષા માટે એક ઉન્નત ચેફ ટેકનોલોજી વિકસિત કરી છે કોણે એ ડીઆરડીઓ લેબ દ્વારા એડવાન્સ ચેફ ટેકનોલોજીનો વિકાસ આત્મનિર્ભર ભારતની દિશામાં એક આગવું કદમ છે અને ઉન્નત ચેફ ટેકનોલોજી વિશે વાત કરું તો ચેફ એક નિષ્ક્રિય ઇલેક્ટ્રોનિક પ્રતિરૂપ ટેકનિક છે જેનો ઉપયોગ દુનિયાભરમાં દુશ્મનના રડાર અને રેડિયો ફ્રિકવન્સી મિસાઇલ સીકર્સથી નૌસેનાના જહાજોના રક્ષણ માટે કરવામાં આવે છે અને આ ટેકનોલોજી

DRDO ના વર્તમાન ચેરમેન કોણ છે જી સतीश રેડડી ઈમેજમાં તમે જોઈ શકો છો અને DRDO નો મોટો છે બલસ્ય મુલમ વિજ્ઞાનમ અને આપણી આ DRDO સંસ્થા છે તે ભારતના रक्षा મંત્રાલયનો એક ભાગ છે અને દેશની રક્ષા સાથે જોડાયેલા મહત્વના કાર્યો કરે છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ બન્યો છે જોઈ શકો છો દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ બન્યો છે જમ્મુ કાશ્મીરમાં અને તે કઈ નદી ઉપર તો કે નદી ઉપર જમ્મુ અને કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ બની ગયો છે અને જેની ઊંચાઈ ચીનાબ નદીના સ્તર થી ત્રણસો ઓગણસાઠ મીટર ઊંચાઈએ છે એટલે કે અહીં આ ચિનાબ નદી તો તેના પાણીના સ્તર થી ત્રણસો ઓગણસાઠ મીટર ઊંચાઈએ આવેલો છે આ આર્ક બ્રિજ અને એક પોઈન્ટ ત્રણ કિમી લાંબા પુલનો હેતુ કાશ્મીર ઘાટીથી કનેક્ટિવિટી વધારવાનો છે 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 એટલે કે આ પુલની લંબાઈ કેટલી કિલોમીટર જેટલી અને નિર્માણ ઉધમપુર શ્રીનગર બારામુલા રેલવે લિંક પરિયોજનાના ભાગમાં એક હજાર ચારસો ને છ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો અને એ આપણા ભારતીય ટેકનોલોજીની આ એક અદભુત સિદ્ધિ કહી શકાય અને ચીના પુલના નિર્માણને વર્ષ બે હજાર માં એક રાષ્ટ્રીય પરિયોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલ ભારતીય રેલવે કાશ્મીર ઘાટીને દેશના બાકીના ભાગો સાથે જોડવા માટે યુએસબીઆરએલ પરિયોજનાના ભાગરૂપે ચીનાબ નદી પર પ્રતિષ્ઠિત આર્ક બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો અને આ પુલ એક મીટર લાંબો છે લંબાઈ છે એક મીટર અને આર્કનું કુલ વજન છે દસ હજાર છસોને ઓગણીસ મેટ્રિક ટન અને આ પુલ ભારતમાં ઉચ્ચતમ તીવ્રતાવાળા જ્હોન ના ભૂકંપ બળને સહન કરવા માટે પણ સક્ષમ છે આ પુલ બસોને છાંસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે હવાની ગતિનો સામનો કરવા માટે પણ સક્ષમ છે અને હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો એક મહત્વનો દિવસ છ એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે છ એપ્રિલના રોજ વિકાસ અને શાંતિ હેતુ આંતરરાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 6 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ એટલે કે વિકાસ અને શાંતિ હેતુ આંતરરાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે ઈમેજમાં તમે જોઈ શકો છો ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ ક્યારે ઉજવાય છે 6 એપ્રિલના રોજ અને રમતો દરેક સમાજમાં ઐતિહાસિક રૂપથી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પછી તે રમત પ્રતિસ્પર્ધા શારીરિક ગતિવિધિ અથવા તો ફક્ત રમત જ હોય અને રમતો એ રમત ગમત ક્ષેત્રે નિષ્પક્ષતા ટીમ નિર્માણ સમાનતા એકતાની ભાવના સમાવેશ અને દ્રઢતાને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થાય છે અને રાષ્ટ્રીય રમત દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે

અને એની અંદર એમેજોન ના સંસ્થાપક અને સીઈઓ જેફ બેસોસ પ્રથમ ક્રમે રહ્યા છે ફોર્બ્સ ની અબજોપતિઓની વાર્ષિક યાદીમાં સતત ચોથી વાર સતત ચોથી વાર એમેઝોન ના સ્થાપક જેફ બેસોસ ટોપ ઉપર રહ્યા છે ફોર્બ્સે વર્ષ બે માટે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરી છે અને આ યાદી મુજબ વિશ્વભરમાં કોરોના વાયરસના ચેપ ફેલાવા છતાં અબજોપતિઓ માટે આ વર્ષે ખૂબ જ વિશેષ રહ્યું છે કારણ કે તેઓની સંપત્તિ વધી છે અને આ વર્ષે વિશ્વના ધનિક લોકોએ તેમની સંપત્તિમાં પાંચ ટ્રિલિયન ડોલરનો વધારો કર્યો છે એમેઝોનના સ્થાપક અને સીઈઓ જે બેસો સતત ચોથા વર્ષે ફોર્બ્સની પાંત્રીસમી યાદીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે આ યાદી અનુસાર જેફ બેસોસની સંપત્તિ એકસો સત્યોતેર બિલિયન યુએસ ડોલર છે અહીં તમે વાંચી શકો છો એકસો સત્યોતેર બિલિયન યુએસ ડોલર સાથે ટોપ ઉપર છે જેફ બેસોસ અને તેઓ એમેઝોન ના સીઈઓ અને સંસ્થાપક છે બીજા નંબરે કોણ છે તો કે ટેસ્લા અને સ્પેસ એક્સ જે એક ખાનગી અમેરિકી અંતરિક્ષ એજન્સી છે તેના સ્થાપક એલન મસ્ક એકસો ને એકાવન બિલિયન યુએસ ડોલર સાથે બીજા ક્રમે છે અને ત્રીજા ક્રમે છે 150 બિલિયન યુએસ ડોલર સાથે બર્nard અર્નાલ્ટ તેઓ ત્રીજા ક્રમે ચોથા ક્રમે બિલ ગેટ્સ અને પાંચમા ક્રમે છે ફેસબુકના માર્ક ઝકરબર્ગ તો એમેઝોનના શેરમાં વધારાના પરિણામે તેમની સંપત્તિમાં વધારો જોવાયો છે અને એક વર્ષ પહેલા તેમની કુલ સંપત્તિ 64 બિલિયન ડોલર હતી વિશ્વના સૌથી ધનિક લોકોની આ યાદીમાં એલન મસ્ક નું બીજો નંબરનું સ્થાન છે

એ ચીનના એક મહત્વના ધનાઢ્ય વ્યક્તિ જેને પાછળ રાખીને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા છે તો ચીનના તે ધનાઢ્ય વ્યક્તિનું નામ શું એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા ફોર્બ્સ વર્લ્ડ બિલિનિયર્સ યાદીની આ પાંત્રીસમું સંસ્કરણ જાહેર કરવામાં આવ્યું છે અને અદાણી જૂથના ચેરમેન એવા ગૌતમ અદાણી ઇમેજમાં તમે જોઈ શકો છો ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે અને અબજોપતિઓની વૈશ્વિક યાદીમાં તેઓનો ક્રમ કેટલામો છે ચોવીસમો છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે તો કે પચાસ પોઈન્ટ પાંચ બિલિયન યુ એસ ડોલર છે એવો બિલિયન શબ્દ લગાડી દેજો આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં કાર્લ બિલ્ટને એ સીટી એક્સેલેરેટર માટે ડબલ્યુએચઓના વિશેષ રાજદૂત તરીકે પસંદ કરાયા છે

અને આ સરકાર વૈજ્ઞાનિકો વ્યવસાયો નાગરિક સમાજ અને પરોપકારી તથા વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનો સાથે લઈને ચાલે છે અને આમાં બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સી ઈ ડી ગાવી ધ ગ્લોબલ ફંડ યુનિટેડ વેલકમ ડબલ્યુ અને વર્લ્ડ બેંક પણ સામેલ છે અને કાર્લ બેલ્ટે સ્વીડનના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી બંને પદે કાર્ય પણ કરેલ છે તેઓ એક પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય રાજનીતિજ્ઞ છે અને યુગોસ્લાવિયાના તત્કાલીન યુરોપીય સંઘના વિશેષ દૂત પણ રહ્યા છે તેઓ બાલ્કનમાં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત અને ડેટન શાંતિ સંમેલનના સહ અધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે અને WHO ની જ્યારે વાત આવે તો તેનું પૂરું નામ શું થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને WHO નું મુખ્યાલય ક્યાં આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા મુકામે WHO ની સ્થાપના ક્યારે થઈ છે

WHO એ વિશ્વભરની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર સહયોગ કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને WHO નો હેતુ છે વિશ્વના લોકોના આરોગ્યનું સ્તર ઊંચું લાવવાનો અને ખેલ જગતની હવે વાત કરીએ તો શબ્બીર હુસૈન શેખામંદ ખંડવાવાલા BCCI ભ્રષ્ટાચાર નિરોધક સમિતિના નવા પ્રમુખ બન્યા છે ઈમેજમાં તમે જોઈ શકો છો તો શબ્બીર હુસૈન શેખામંદ ખંડવાવાલા આ પહેલા ગુજરાતના પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપી ના રૂપમાં સેવાઓ આપી ચૂક્યા છે અને વર્ષ બે હજાર દસ માં આ પદ પરથી તેઓ નિવૃત્ત થયા હતા અને તેઓ વર્ષ ઓગણીસો ને તોતેર ની બેન્ચ ના આઈપીએસ અધિકારી હતા અને સિત્તેર વર્ષીય શબ્બીર હુસેન શેખાદમ ખંડવાવાલા રાજસ્થાનના પૂર્વ ડીજીપી અજીતસિંહ સ્થાન લેશે અને જેઓ વર્ષ બે હજાર અઢાર થી આ પદ પર હતા અને એકત્રીસમી માર્ચ બે હજાર એકવીસ માં તેઓનો કાર્યકાળ સમાપ્ત થયો તો અજીત સિંહનું તેઓ સ્થાન લેવા જઈ રહ્યા છે અને શબીર હુસૈન શેખામંદ ખંડવાવાલા કેન્દ્ર સરકારની લોકપાલ સંશોધન સમિતિના પણ એક ભાગ હતા અને જેઓ બીસીસીઆઈમાં મહત્વના પદ ઉપર જાય છે તો બીસીસીઆઈનું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે ભારત ક્રિકેટ નિયંત્રણ સંસ્થા અને બીસીસીઆઈ એ ભારતની સૌથી મોંઘી ખેલ સંસ્થા છે બીસીસીઆઈના સચિવ સેક્રેટરી કોણ છે તે છે જયશા અને BCCI ના અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે અને ફરી કાર્યરત થયા છે કોણ છે રાજીવ શુક્લા આગળ વાત કરીએ તો સ્થાપના ક્યારે છે અને નું મુખ્યાલય મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં આવેલું છે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ વિજય હજારે ટ્રોફી દિલીપ ટ્રોફી દેવધર ટ્રોફી ઈરાની કપ રણજી ટ્રોફી વગેરે સ્પર્ધાઓનું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન કરે છે BCCI નો મોટો છે માય વે ઓર ધ હાઇવે શું માય વે ઓર ધ હાઇવે BCCI નો મોટો છે અને હવે આપણે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈ કાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે વંદે માતરમ ગીતની રચના કોણે કરી એ તો ખ્યાલ પડી ગયો હતો પરંતુ બંકિમચંદ્ર ચેટર્જી આ રચના કરી તો એ ક્યાંથી ગીત લેવામાં આવ્યું છે કેટલી સમય અવધિમાં તે પૂર્ણ થવું જોઈએ

અને ખાસ મહત્વની વાત લખી છે કે આનંદ મઠમાંથી વંદે માતરમ ગીત લેવામાં આવ્યું છે અને તે 65 સેકન્ડમાં ગવાવું જોઈએ તો શીતલ સતાપરાએ પણ વંદે માતરમ વિશે કેટલીક મહત્વની બાબતો લખી છે અને નોવાક જોકોવિચ કયા દેશના છે તો કે સર્બિયા દેશના છે તો આ ફેક્ટ પણ યાદ રાખીએ શંકર ગમાર તમારી વાત બિલકુલ સાચી

જ્યારે 9 એપ્રિલ થાય છે ત્યારે આજના દિન વિશેષના વિડિયોમાં આપણે જે એક મહત્ત્વના સંગીત વાદ્ય સાથે જોડાયેલા છે એવા શરણ રાણીની વાત કરીશું ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રની વાત કરીશું અને રાહુલ સાંકૃત્યાયન જેવા ઉચ્ચ કોટીના હિન્દી સાહિત્યકારની વાત આજે આપણે 9 એપ્રિલના દિન વિશેષના વિડિયોમાં કરવાના છીએ જોવાનું ન ભૂલતા અને આજે મારે જે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર તાજેતરમાં ચર્ચામાં રહેલ નેત્રા કુમાનનો સંબંધ કઈ રમત સાથે છે અને આ નેત્રા કુમાનન એટલા માટે ચર્ચામાં છે કે તેઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે તો નેત્રા કુમાનન એ કઈ રમત સાથે જોડાયેલા છે એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે આવતીકાલે મળીશું ત્યારે નેત્રા કુમાનન વિશે ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ